નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું પૂનમ રાઠોડ વાસુદેવ સ્કૂલ ગ્રુપ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. ધોરણ 8 વિષય ગુજરાતી દ્વિતીય સત્ર લેક્ચર નંબર 2. તો મિત્રો, આપણે 17મું ચેપ્ટર જોયું હતું આગળ પેજ નંબર 41 પરનું. તો આજે આપણે પેજ નંબર 42 પરનું 17મું ચેપ્ટર છે સંસ્કારની શ્રીમંતાઈ, એ જોવાનું છે. તો ચાલો બુકમાં ધ્યાન. થોડા વર્ષોમાં જગમોહનદાસ વધુ જ ખોઈ બેઠા. હા, લેખિકા કુંદનિકાનું આજે આપણે ચેપ્ટર આપેલું છે સંસ્કારની શ્રીમંતાઈ. એમાં આપણે જોયું કે થોડા વર્ષોમાં જે જગમોહનદાસ શેઠ હતા એમનો કેટલો વૈભવ હતો એ બધું એ ખોઈ બેઠા. એમ એ ન માની શકાય એવી વાત હતી. એમ એક ઉપર એક ફટકા લાગવા માંડ્યા, નુકસાની આવતી ગઈ, એની સંપત્તિ બધી વેડફાઈ ગઈ. એમ એ માની ન શકાય એવી વાત હતી. આટલી બધી સંપત્તિ, આટલો વૈભવ, બરાબર, આ માન, આ સ્થાન બધું જ પાણીના રેલાની માફક આંખ ઉઘાડતા ન ઉઘાડતામાં વહી ગયું. હવે એમની આજે બધી આટલી બધી સંપત્તિ હતી, આટલો વૈભવ હતો, માન હતું, સમાજમાં સ્થાન હતું, એમ કે પાણીના રેલાની માફક આંખ ઉઘાડતા ન ઉઘાડતામાં વહી ગયું. પાણીના રેલાની માફક એટલે કે ઝડપથી નાશ પામવું, આ કહેવત છે. પાણીના રેલાની માફક વહી ગયું એટલે કે ઝડપથી નાશ પામ્યું. એમ આપણે જોઈએ છીએ કે નુકસાની આવતી ગઈ એમ સંપત્તિ વેડફાતી જતી ગઈ, અને આંખ ઉઘાડતા ન ઉઘાડતામાં એટલે કે આપણે આંખ ખોલી અને બંધ કરી એટલી જ વારમાં એમ કે બધું વયું ગયું. એમાં એક જાતનું આ એક કહેવત દ્વારા આપણે કીધું છે. નુકસાન એવડું મોટું હતું કે શેઠને પોતાનો બંગલો સુદ્ધા વેચી નાખવો પડ્યો. હવે એનું નુકસાન એવડું મોટું હતું કે શેઠ જગમોહનદાસને બંગલો સુદ્ધા, જો સુદ્ધા એટલે સહિત, સાથે બંગલા સાથે બીજી બધી સંપત્તિ સાથે બંગલો પણ વેચી નાખવો પડ્યો. મોટરગાડીને ઘરની બીજી કિંમતી વસ્તુ તો એ પહેલાં જ વેચી નાખેલી. હવે જેમની મોટરગાડી હોતી ને આવડો મોટો સરસ બંગલો હોય તો એમાં કિંમતી વસ્તુઓ પણ હોય ને, તો એ બધી ઘરની ઘરવખરી, બરાબર, ઘરની કિંમતી વસ્તુઓ એ તો એ પહેલાં જ વેચાઈ ગઈ હતી. આગળ જોઈએ. અતિશોક્તિ વગર ખરેખર સોનાના પારણામાં જેમના બાળકો ઝૂલ્યા હતા એ જગમોહનદાસ 50 રૂપિયા ભાડું આપી એક નાનકડા મકાનમાં રહેવા ચાલ્યા ગયા. હવે શું કહે છે? ત્યાં કોઈ પણ જાતની વધારીને વાત નથી કરતા, બરાબર. અતિશોક્તિ વગર એટલે કે હોય તે કરતાં વાતને વધારીને કેવી, એને અતિશોક્તિ કહેવાય. એના બાળકો છે સોનાના પારણામાં ઝૂલ્યા હતા એટલે કે વૈભવ અને શ્રીમંતાઈમાં ઉછેર્યા હતા. હવે એ જગમોહનદાસ 50 રૂપિયા ભાડાના મકાનમાં રહેવા ચાલ્યા ગયા. શ્રીમંતાઈ માણસના સ્વભાવને એક પ્રકારની અકળતાથી સજાવી રાખે છે. સ્વભાવ શ્રીમંતાઈ હોય, બરાબર, એટલે એક જાતનો ગર્વ હોય છે, અકળતાથી સજાવી રાખે છે. વૈભવનું ઊંચું સ્થાન, ઊંચું આસન એના સ્વભાવને અમીરી બેપરવાઈનો અંચુરો પહેરાવે છે. સ્વભાવમાં એક અમીરી બેપરવાઈનો અંચુરો હોય છે, બરાબર. જે વસ્તુ આમ મહેનત વગર મળી જાય એની કંઈ કિંમત નથી હોતી અહીંયા પણ, એટલે એમ કે બેપરવાઈ હોય છે એની, એને જે સત્તા હોય છે, સંપત્તિ, એનો અંચુરો પહેરાવે છે. પણ માણસની સામે જ્યારે આફતો આવી પડે છે, પાઈ પાઈના હિસાબ ઉપર એને દિવસો ખેંચવાના હોય છે. પણ માણસની સામે એમ કે જ્યારે આફત આવી પડે છે ત્યારે એને પાઈ પાઈના હિસાબ ઉપર એને દિવસો ખેંચવાના હોય છે. એટલે પાઈ પાઈનો હિસાબ કરી અને એક એક દિવસ કાઢવાનો હોય છે. પાઈ પાઈ એટલે પૈસા, એક એક રૂપિયાનો હિસાબ કરીને. ત્યારે એના સ્વભાવમાં સમતુલા અને ઓદાર્ય કેટલા રહે છે એ એક નિરીક્ષણ કરવા જેવી વાત, કે ત્યારે એના સાચા સ્વભાવની ખબર પડે છે કે સ્વભાવમાં સમતુલા અને ઓદાર્ય કેટલા રહે છે. એ એમ કે એક નિરીક્ષણ કરવા જેટલી જેવી વાત છે, એમ કે એક ચકાસવા જેવી બાબત છે, એમ કે સ્વભાવ કેવો રહે છે પરિસ્થિતિ સારી હોય છે ત્યારે અને જ્યારે પરિસ્થિતિ બદલાય છે. આગળ જોઈએ. જગમોહનદાસ શેઠ નાના બની ગયા પછી ઘરમાંથી બધા નોકરોને રજા આપવામાં આવી. હવે એ પોતે જ ભાડાના મકાનમાં રહેતા હતા તો ત્યાં નોકરોની કોઈ જરૂર નહોતી એટલે બધા નોકરોને રજા આપી દીધી. કેવળ એક ઘાટી ઘરનું કામ કરતો હતો. જે ઘાટી હતો એ એમ કે ઘરનું કામ કરતો હતો. રસોઈનું કામ સ્ત્રી વર્ગે ઉપાડી લીધું હતું. રસોઈ એના ઘરમાં જે સ્ત્રીઓ હતી, બરાબર, એમના પત્ની, પુત્રની વહુ, પુત્રવધુ અને દીકરી એમને ઉપાડી લીધું હતું. ચળકતી નવી મોટરોમાં ફરતા શેઠિયાઓને બદલે હવે એમને ઘેર નાના સામાન્ય માણસોની અવર જવર વધી હતી. હવે એમના ઘરે એમ કે ચળકતી નવી મોટરકારમાં ઓલા શેઠિયાઓ આવતા હતા એમને બદલે હવે એમના ઘરે એમ કે નાના માણસોની, સામાન્ય માણસોની અવર જવર વધી હતી. પહેલાં આપણે જોયું કે એની સ્થિતિ આવી સારી હતી તો ત્યારે એના જેવા ધનવાન શેઠિયાઓ અવર જવર હતી. હવે એ બધાની અવર જવર બંધ થઈ ગઈ, બરાબર, એની પરિસ્થિતિ બદલાણી એટલે બધાએ એમ કે એમની સાથે વ્યવહાર મૂકી દીધો. એમ જગમોહનદાસની પુત્રી પ્રીતિ મારી મિત્ર હતી. હું એ લોકોને ઘણા સમયથી ઓળખતી પણ મારું એમને ત્યાં જવાવાનું ઓછું રહેતું. હવે લેખિકા કહે છે કે એની પુત્રી પ્રીતિ હતી, મારી મિત્ર હતી, પણ એમને ત્યાં આવવા જવાનું મારું ઓછું રહેતું. એમ એને ઓળખતા હતા પણ આવવા જવાનું ઓછું હતું. પણ એમની બદલાયેલી સ્થિતિ પછી હું એમને ત્યાં અવારનવાર જતી અને પ્રીતિ અને એની બાને કામમાં મદદ કરતી. પણ એમ કે એમની આ જે સ્થિતિ બદલાણી પછી હું એમ કે એના ઘરે અવારનવાર જતી અને એને કામમાં મદદ કરતી. એને કામ નહોતું કર્યું એટલે
અગવડો તો પારાવાર ઊભી થતી પણ તેઓ નિભાવી લેતા હતા. એને ક્યારે કામ કર્યું નહોતું એટલે અગવડ પડતી, પણ એ લોકો સંપીને નિભાવી લેતા હતા. આગળ જોઈએ. એક દિવસ બપોરે હું તેમને ત્યાં ગઈ ત્યારે બહારના વરંડામાં દયાળજીભાઈ બેઠા બેઠા ચશ્મા ચડાવીને છાપું વાંચતા હતા. હવે આ લેખિકા કહે છે કે એક દિવસ બપોરે હું એમને ત્યાં ગઈ, બરાબર, એમના ઘરે ગઈ ત્યારે બહારના વરંડામાં એટલે કે બહાર ફળિયામાં દયાળજીભાઈ હતા. એ કોણ છે? તો કે શેઠના પિતાશ્રી છે, એમ. એ જગમોહનદાસના પિતાશ્રી છે. એ બેઠા બેઠા ચશ્મા ચડાવીને છાપું વાંચતા હતા. પાસે જઈને મેં કહ્યું, નમસ્કાર દાદા, કેમ છો, તબિયત તો સારી છે ને? એક એમની પાસે જઈને મેં નમસ્કાર કર્યા અને પૂછ્યું, કેમ છો, તબિયત તો સારી છે ને? એમ એના વિશે પૂછ્યું દાદાને. છાપો ખસેડી ચશ્મા ઠીક કરી મારી સામે જોઈ દાદા મીઠું હસ્યા. હવે છાપું ખસેડીને ચશ્મા ઠીક કર્યા અને દાદા એમ કે મારી સામે જોઈને હસ્યા. ઘણા દિવસે આવી બેટા, અને લેખિકાને કીધું કે ઘણા દિવસે આવી બેટા તું, એમ એને ઓળખતા હતા, કેમ કે એની જે પ્રીતિ હતી એની પૌત્રી એની મિત્ર હતી એમ. એટલે પ્રીતિ કહેતી હતી, તું બહારગામ ગઈ છો, તબિયત તો સારી છે ને? કે પ્રીતિ વાત કરતી હતી કે તું બહારગામ ગઈ છો, તારી તબિયત તો સારી છે ને? એને એમ પૂછે છે. છાપું ખસેડી ચશ્મા ઠીક કરીને આવું એને કીધું. આગળ, હું તો દાદા વળી કે દિવસે મજામાં નથી હોતી. જો સામે લેખિકાએ પ્રશ્ન કર્યો કે દાદા હું તો ક્યાં દિવસે મજામાં નથી હોતી, એટલે કે હું તો મજામાં જ હોઉં છું એમ, પણ તમે કેમ છો એ તો કહો. પણ એ કહે, હવે તમે કે તમારી તબિયત કેવી છે, તમે કેમ છો એ કહો એમ. દાદાએ એક હળવો નિશ્વાસ મૂકીને કહ્યું, બરાબર, એક હળવો નિશ્વાસ મૂક્યો એટલે શ્વાસ છોડીને કીધું એમ કે મારે શું દુઃખ છે દીકરી, ત્યારે બેઠો બેઠો ખાતો હતો, આજે બેઠો બેઠો રોટલો ખાઉં છું, કે મારે કાંઈ દુઃખ નથી એમ. ત્યારે હું બેઠો બેઠો રોટલો જ ખાતો હતો અને આજે હું એમ કે બેઠો બેઠો રોટલો જ ખાઉં છું. જ્યારે સ્થિતિ સારી હતી, વૈભવ હતો, બરાબર, અમીરી હતી, શ્રીમંતાઈ હતી ત્યારે, અને આજે હું બેઠા બેઠા રોટલો જ ખાઉં છું, કેમ કે એ વૃદ્ધ વ્યક્તિ છે, નથી એટલું બધું હવે એનું શરીર છે એ કામ ન કરે એમ. મને કશી વાતની તકલીફ નથી, કહે છે કે મારે કોઈ જાતની તકલીફ નથી, મને કાંઈ દુઃખ નથી. આજે પણ હું સવારે પથારામાંથી ઉઠું કે મસાલો નાખેલી ગરમ ચાનો સરસ કપ હાજર થઈ જાય છે, કે પહેલાંની જેમ, બરાબર, કે હું જ્યારે પથારામાંથી ઉઠું કે મસાલો નાખેલી મસાલાવાળી ચાનો ગરમ ગરમ કપ મારી સામે હાજર થઈ જાય છે. વહુ મને પૂછીને રસોઈ બનાવે છે ને મારી તબિયત માટે જુદું પણ રાંધે છે, કે વહુ કે મને માફક આવે, મારી તબિયતને માફક આવે એમ મને પૂછીને રસોઈ બનાવે છે અને જુદું પણ રાંધે છે એમ. બપોરે છાપા વાંચું છું ને સાંજે ફરવા જાઉં છું, કે હું બપોરે છાપું વાંચું છું ને રોજ સાંજે હું ફરવા જાઉં છું. મારો જે રૂટીન હતું, બરાબર, મારું જે રોજનો કાર્યક્રમ હતો એ જ રહ્યો છે. મોટર નથી એટલે હવે ચાલવાની કસરત મળે છે, તે ઉલટું સારું રહે છે. પણ કે હા, એક છે કે પહેલાં મોટર ગાડીઓ હતી એમાં ફરતા હતા, બરાબર, જ્યારે શ્રીમંતાઈ હતી ત્યારે, અને હવે એ નથી, તો એમ કે ચાલવાની મને કસરત મળે છે, તો અમુકનું સારું રહે છે. ચાલવાથી આપણા સ્વાસ્થ્યને ફાયદો થાય છે ને, તો એમ દાદાએ એ પણ કીધું કે મને ઉલટાનું સારું રહે છે એમ. હવે તો જો અહીંયા શું કીધું કે ઘરની પરિસ્થિતિ બદલાણી તો પણ બધા સભ્યો છે એકબીજાને સારી રીતે સાચવે છે. અને આ વૃદ્ધ દાદા છે દયાળજીભાઈ, બરાબર, જગમોહનદાસના પિતાશ્રી, એમને એ લોકો પહેલાંની જેમ જ રાખે છે, એમની સાથે કોઈ બીજો ખરાબ વ્યવહાર નથી કરતા એમ. આગળ જોઈએ તો દાદા તમે નિશ્વાસ કેમ મૂક્યો, કે દાદા તો તમે શું કામ નિશ્વાસ મૂક્યો એમ, તમારે બીજું કાંઈ વાતની તકલીફ નથી, પહેલાંની જેમ જ તમે વ્યવસ્થિત રહ્યો છો તો શું કામ નિશ્વાસ મૂક્યો, લેખિકાએ પૂછ્યું. એમ છે દીકરી, જ્યાં સુધી સાહેબી હતી ત્યાં સુધી બેઠો બેઠો ખાતો હતો. જુઓ હવે કહે છે કે જ્યાં સુધી સાહેબી હતી, બરાબર, ત્યાં સુધી તો એમ કે હું બેઠો બેઠો ખાતો હતો, પણ તે કશું ખરાબ નહોતું લાગતું, બરાબર, ત્યાં સુધી હું બેઠો બેઠો ખાતો હતો તો ખરાબ નહોતું લાગતું, પણ આજે જેને કદી કશું કામ નહોતું કર્યું એવા પાર્વતી પ્રીતિ ઉત્પલા જોશભેર કામ કરવા લાગી ગયા છે, ત્યારે હું બુઢો કશું કર્યા વગર ખાઉં છું તે મને ખૂચે છે. પણ એ કે જ્યારે સાહેબી હતી મારા દીકરાની જગમોહનદાસની, ત્યારે કે હું બેઠા બેઠા ખાતો હતો મજા કરતો હતો તો એ સારું લાગતું હતું, પણ હવે મને ખૂચે છે. શું કામ? કે જેને ક્યારેય કામ નથી કર્યું, બરાબર, એવા પાર્વતી બહેન, જગમોહનદાસના પત્ની, એની પુત્રી પ્રીતિ, ઉત્પલા, દીકરાની વહુ, આ જોશભેર કામ કરવા લાગી ગયા છે. દાદાજી લેખિકાને કહે છે કે એ લોકોએ ક્યારેય કામ નહોતું કર્યું, એ કરે છે અને હું ખાઉં છું તો એ મને ખૂચે છે, પણ હું હવે શું કરી શકું, પણ હું મારી અવસ્થાને લીધે હું કાંઈ કરી શકતો નથી, બરાબર, દાદા કહે છે. પછી આગળ કહે છે કે મારી જુવાનીમાં તો મેં પણ ઘણું કામ કર્યું છે. પેજ નંબર 43 ઉપર મિત્રો, કે મારી જુવાનીમાં તો મેં પણ ઘણું કામ કર્યું હતું, જ્યારે એ જુવાન હતા એનું શરીર છે સશક્ત હતું ત્યારે, બરાબર, પણ અત્યારે આ અવસ્થાએ મને કોણ કામ આપે એમ, કે હવે આ મારી અવસ્થા થઈ ગઈ છે એટલે કે મારું વૃદ્ધ અવસ્થા થઈ ગઈ છે ત્યારે મને કોણ કામ આપે, પ્રશ્ન કરે છે એમ. બસ આ જ વાતનું દુઃખ રહ્યા કરે છે, કે મને આ જ વાતનું દુઃખ રહ્યા કરે છે, બરાબર, કે આ બધા કામ કરે છે જેને કોઈ દી કામ નહોતું કર્યું, નોકર ચાકર હતા, બરાબર, અને એ હવે કામ કરે છે અને હું મારી અવસ્થાને લીધે કોઈને કાંઈ મદદ કરી શકતો નથી,
એ જ વાતનું મને દુઃખ રહ્યા કરે છે. દાદા ફરી એમનું મીઠું પણ વિલાયેલું હાસ્ય હસ્યા, બરાબર, દાદા ફરી એનું મીઠું પણ વિલાયેલું, વિલાય એટલે કરમાયેલું એમ, હાસ્ય હસ્યા, હાસ્ય એટલે હસવાનું એમ, હસ્યા એમ. આગળ, કાંઈ નહીં દાદા તમારી અવસ્થા પણ ક્યાં છે કામ કરવા જેવી? તો લેખિકાએ કીધું કે કાંઈ નહીં દાદા તમારી ક્યાં અવસ્થા છે અત્યારે કામ કરવા જેવી એમ. મેં આશ્વાસન આપવાનો પ્રયાસ કર્યો ને અંદર ગઈ ત્યાં સુમોહન બહાર જતો વચ્ચે જ મળી ગયો અને દાદાને કીધું કે તમારી ક્યાં અવસ્થા છે હવે કામ કરવાની? આ બધાય ઘણા બધા છે કામ કરવાવાળા, એ કામ કરશે, તમે તમારી રીતે આરામ કરો એમ, અને એમને આશ્વાસન આપ્યું એમ અને પ્રયાસ કર્યો આશ્વાસન આપવાનું અને અંદર ગઈ ત્યાં સુમોહન બહાર જતો વચ્ચે જ મળી ગયો. સુમોહન છે એ ઘરની બહાર નીકળતો તો લેખિકાને વચ્ચે મળી ગયો. સુમોહન કોણ છે? જગમોહનદાસનો પુત્ર છે. હવે આગળ જોઈએ. ઓહો દર્શનાબેન ઘણે દિવસે કાંઈ, હવે કહે છે કે ઓહો બેન ઘણે દિવસે કાંઈ એમ, કે એને પ્રશ્ન પૂછે છે કે લે તમે તો ઘણા દિવસે દેખાણા એમ. લેખિકાએ કીધું ને કે હું બહુ તેની ત્યાં જતી નહીં પણ બદલાયેલી પરિસ્થિતિ પછી એમના ઘરે હું જવા માંડી હતી. હા જરા બહાર ગામ ગઈ હતી. કેમ છે કામકાજ? નવી નોકરીમાં આનંદ છે ને? તો લેખિકા કહે છે કે હા હું બહાર ગામ ગઈ હતી. પણ એ કેમ ચાલે છે તમારું કામકાજ એમ? નવી નોકરીમાં આનંદ છે ને? તમને મજા તો આવે છે ને નવી નોકરીમાં? આગળ, આનંદ તો છે દર્શનાબહેન, છેક અમેરિકા જઈને ભણી આવ્યો એ નકામું તો ન જ જાય ને, કે આનંદ તો છે જ. હવે આ પેલા એની સ્થિતિ સારી હતી ત્યારે, આ જે છે સુમોહન એ અમેરિકા ભણ્યો હતો તો કે એ કંઈ નકામું ન જાય એમ. જે મારી પાસે જ્ઞાન છે એ થોડું નકામું જાય, પણ એક વાત છે એના મોં પર વિષાદની રેખાઓ દોરાઈ, કે એક વાત છે વિષાદ એટલે થોડુંક આમ દુઃખની રેખાઓ આવી. એક વાતનું મને દુઃખ થાય છે. શું કહે છે? કે એક વાતનું મને દુઃખ થાય છે, આ પ્રીતિ ઉપર મારી બહુ જ આશા હતી, એને ડૉક્ટર બનાવી અમેરિકા ભણવા મોકલવી હતી. હવે કહે છે કે આ મારી બહેન પ્રીતિ છે, બરાબર, જો અહીંયા તમે એક એક સભ્યને, એક એક સભ્ય વિશે કેટલી લાગણી છે, ઘરના દરેક પરિવારના સભ્યો વિશે કેટલી એકબીજાનું વિચારે છે એમ, કે મને એક દુઃખ થાય છે કે હું તો અમેરિકા જઈને ભણી આવ્યો પણ મારી એવી ઈચ્છા હતી, મારી આશા હતી કે પ્રીતિની, મારી બેન પ્રીતિ છે એને પણ ડૉક્ટર બનાવી અમેરિકા ભણવા મોકલી હતી. તમે તો જાણો છો એ ભણવામાં કેટલી હોશિયાર છે, કે તમે જાણો છો તમારી મિત્ર છે બેનપણી છે કે એ ભણવામાં હોશિયાર છે, મારા કરતાં ક્યાંય વધારે એમ. કે ઉત્પલ કહે છે કે મારા કરતાં તો ક્યાંય વધારે એમ, કે હોશિયાર છે. સોરી, સુમોહન કહે છે, મને એમ હતું કે મારી નાનકડી વહાલી બેનને હું ઊંચામાં ઊંચી શક્ય હશે તે કેળવણી આપીશ. મને એમ હતું કે સારી કેળવણી આપીશ મારી નાનકડી વહાલી બેનને, બરાબર, ઊંચામાં ઊંચી કેળવણી આપીશ. પણ હવે એ સ્થિતિ રહી નથી, હવે એની સ્થિતિ ખરાબ થઈ ગઈ છે, બદલાઈ ગઈ છે. હવે અમેરિકા જવાનો અને ભણવાનો ખર્ચ ઉપાડી શકાય એમ નથી. મને થાય છે હું એનાથી મોટો એટલે મને એ સગવડ મળી ગઈ, હવે સ્થિતિ બદલાય એમાં સહન તો એણે જ કરવાનું ને. હવે કહે છે કે જો પહેલાં સ્થિતિ સારી હતી હું એનાથી મોટો છું, બરાબર, એટલે મને આ સગવડ મળી અમેરિકા જઈને ભણવાની, આટલા બધા પૈસા બગાડ મારી પાછળ બગાડ્યા, બરાબર. પણ હવે સ્થિતિ સહન, હવે સ્થિતિ બદલાઈ ગઈ, એમાં સહન કરવાનું તો એને જ આવ્યું ને, એટલે એને એમ કે જે ભણવું હતું એને હવે નહીં ભણી શકાય એમ. સહન તો સામાન્ય રીતે મોટા કરે એ મારાથી નાની તો પણ. હવે કહે છે આ બધું કોણ બોલે છે? એનો પુત્ર સુમોહન છે. એ આ લેખિકાને કહે છે કે સહન તો સામાન્ય રીતે મોટાને કરવાનું હોય, બરાબર, પણ હવે એ મારાથી નાની છે તો પણ એને સહન કરવાનું. એનો અવાજ ભીનો થઈ ગયો, જો એના અવાજમાં ભીનાશ આવી ગઈ એમ, એ રડમસ જેવો થઈ ગયો. એના હૃદયમાં રહેલી આ પ્રેમ સભર વાણી જોઈને મારા દિલમાં પણ કરુણા ઉભરાઈ આવી, બરાબર. હવે એની આ એમ કે એના હૃદયમાં રહેલી આ પ્રેમ સભર વાણી, એની બેન વિશેનું એને આવો પ્રેમ જોઈને મારા હૃદયમાં પણ કરુણા ઉભરી. હું બોલી, કાંઈ નહીં સુમોહનભાઈ, સંયોગોથી પરાજિત ન થાય અને મુશ્કેલીઓ સામે ઝૂકી જવાને બદલે લડત આપે એનું નામ જીવન. હવે એને આશ્વાસન તો દેવું પડે ને. તો કે હું બોલી કે સંયોગોથી પરાજિત ન થાય, સંયોગ થયા છે, બરાબર, જે અત્યારે એનાથી પરાજિત એટલે હાર ન માને અને મુશ્કેલીઓ સામે ઝૂકી જવાને બદલે એને લડત આપે એનું નામ જ જીવન છે એમ. જીવનમાં ઘણી બધી મુશ્કેલીઓ આવે છે, તમે આવા પુરુષાર્થી છો પછી પ્રીતિને શાની ચિંતા એમ. પુરુષાર્થી મહેનતુ છો, કે તમે આવા મહેનતુ છો, આવા સરસ ભાઈ, આવા મહેનતુ ભાઈ છો તો પછી પ્રીતિને શાની ચિંતા એમ. આ એના ભાઈને એ આશ્વાસન આપે છે, એ દુઃખ વ્યક્ત કરે છે ને કે અમેરિકા ભણવા ન જઈ શકી એટલા માટે. આગળ જોઈએ. રસોડામાં ભાભી ચોખા વીણતા હતા. મેં કહ્યું, સાચું કહેજો ભાભી, સુખી છો કે કશુંક દુઃખ થાય છે? તો કે ભાભી રસોડામાં ચોખા વીણતા હતા. મેં એને કીધું કે તમે સાચું કહો, તમે સુખી છો આ પરિસ્થિતિમાં કે તમને દુઃખ થાય છે? એને પણ પૂછ્યું એમ. તપસ્વીની ઉમા જેવું સુભક સ્મિત કરી ઉત્પલા ભાભી બોલ્યા, બરાબર. તપસ્વીની ઉમા, રમણીય સુંદર, સ્મિત એટલે ધીમું હાસ્ય, બરાબર, સુભગ એટલે કેવું, રમણીય સુંદર, બરાબર. તપસ્વીની ઉમા, માતા પાર્વતી તપસ્યા કરવા બેઠા એવું સરસ સ્મિત કરી, ધીમું હાસ્ય કરીને, રમણીય મુખ કરીને ઉત્પલા ભાભી બોલ્યા.
અરે બહેન, તમે પણ શું એમ માનો છો કે બંગલો ને મોટરગાડી જ માણસને સુખ આપે છે? કે તમે એવું માનો છો કે માણસ પાસે બંગલો હોય, સાઈબી હોય, મોટરગાડી હોય એ જ સુખ આપે છે? અરે આ કામ કરવામાં જેટલી મજા પડે છે, સાંજના એ નોકરી પરથી થાકીને આવે, અમે જમી લઈએ, પછી રાતે બે ઘડી વાતો કરતા જે સીરો આનંદ મળે છે એ પેલા પાર્ટીને, ક્લબને, મિજલસોમાં ક્યારેય ન મળતો. હવે શું કહે છે એની ભાભી ઉત્પલાને પૂછે છે ને, પુત્રવધુની પ્રીતિની ભાભી થાય ને, આ જગમોહનદાસ શેઠના પુત્રની વહુ થાય, દીકરાની વહુ, બરાબર? કે તમે સાચું કહો, હવે તમને ક્યાં શેમાં સુખ થાય છે અત્યારે, સુખ છો કે દુઃખી છો એમ? તો કહે છે કે તમે એમ માનો છો કે બંગલા અને મોટરગાડીમાં સુખ છે? સાચું સુખ તો આ કામ કરવામાં જેટલી મજા પડે છે કે સાંજના એ નોકરી પરથી થાકીને આવે, ભાઈ સુમોહન છે એમનો પતિ, બરાબર, એ કે નોકરી ઉપરથી થાકીને આવે છે, અમે જમી લઈએ, પછી રાતે બે ઘડી વાતો કરતા જે સીરો આનંદ મળે છે, બરાબર, સીરો એટલે કે સરસ શીતળ આનંદ મળે છે, એ પેલા પાર્ટી ક્લબ ને મિજલસોમાં ક્યારેય ન મળતો. પેલા જ્યારે અમે સાહેબી હતી, શ્રીમંતાઈ હતી, ત્યારે પાર્ટી કરતા, ક્લબમાં જતા, મિજલસો કરતા, બરાબર, એમાં ક્યારેય મળતો નહોતો. હવે પરિવાર સાથે બે ઘડી રહીએ છીએ એવો આનંદ ત્યારે પણ ન રહેતો. પણ શું કહે છે, પણ રંજ તો, પણ એક જ રંજ તો મનમાં રહે છે, આજ સુધી ઘરકામ કર્યું નથી એટલે બરોબર ફાવટ આવી નથી, રંજ રહે છે જો, એટલે મનમાં દુઃખ રહે છે કે આજ સુધી ઘરકામ કર્યું નથી એટલે બરોબર ફાવટ આવી નથી, કે ઘરકામ ન કરો કરતા એટલે એમાં ઘરકામ નથી કર્યું એટલે કાંઈ ફાવટ નથી આવી, એમ એમાં કાંઈ અગવડતા આવે છે, સગવડતાથી નથી થતું, સારી રીતે કામ નથી થતું એમ, પણ કામ કરતાં પુષ્કળ વાર લાગે છે, બરાબર. અને આપણે જોઈએ છે કે આપણે જે કામ પહેલી વખત કરીએ એમાં આપણને વાર લાગે છે, તો આને પણ એવું જ હતું ને, પહેલાં ક્યારેય કામ નહોતું કર્યું તો કે કામ કરતાં પણ પુષ્કળ વાર લાગે છે, પુષ્કળ ઘણી બધી વાર લાગે છે, થાય છે. પહેલેથી થોડું કર્યું હોત તો આજે આટલો વખત એની પાછળ ન જાત, કે જો પહેલાંથી થોડું થોડું કર્યું હોત કામ તો આટલો વખત એક કામ કરવામાં જે સમય લાગે છે, બરાબર, એ ન જાત. અને આજે મને વખત મળત તો હું પણ થોડું ઘણું કમાઈને એમના બોજને હલકો કરી શકત ને, કે મને જો ટાઈમ કામ કરવામાંથી ટાઈમ મળી જાત તો હું પણ ક્યાંક નાની મોટી નોકરી કરી શકત, થોડું ઘણું કમાઈ શકત, અને આનો જે બોજ છે અત્યારે, બરાબર, જે મુશ્કેલી છે એને થોડીક હળવી કરી શકત એમ. આ પુત્રની વહુ છે, દીકરાની વહુ, ઈ કહે છે એમ. બસ આટલો શોખ મનમાં થયા કરે છે, કે આટલો શોખ એમ, એટલે આટલું દુઃખ મનમાં થયા કરે છે એમ. પણ મને લાગે છે કે થોડા સમયમાં મને આ કામની ફાવટ આવી જશે, કેમ, મને હવે હું રોજ કામ કરું છું, હવે રોજ એકને એક કામ કરીએ તેમાં ફાવટ આવી જાય ને પછી, તો કે મને એમ લાગે છે કે આ કામમાં મને થોડા સમય પછી ફાવટ આવી જશે, પછી હું કોઈ શાળામાં કે એમ કામ કરવા જઈ શકીશ, પછી કે હું પણ કોઈ શાળામાં સ્કૂલમાં કામ કરવા રહી જઈશ, બરાબર, શિક્ષક તરીકે નોકરી જોઈન્ટ કરી લઈશ, બરાબર, અને એમ કે આ લોકોને થોડી ઘણી મદદ કરીશ એમ. તો અહીંયા જુઓ, એના ભાઈ અને ભાભી બંનેને એક પરિસ્થિતિ બદલાણી, એનો રંજ છે ને, એનો જે ભાઈ છે, બરાબર, સુમોહની કહે છે કે હું ભણીને આવતો રહ્યો, પણ જ્યારે પ્રીતિ મારી બેનને અમેરિકા જવાનો ટાઈમ આવ્યો ત્યારે પરિસ્થિતિ બદલાઈ ગઈ, તો હવે એને સહન કરવું પડ્યું એમ, એને જવાનું ને, એ વાતનું મને દુઃખ છે. અને એની ભાભી પણ કહે છે કે પરિસ્થિતિ બદલાણી, કામ નહોતું કર્યું, કોકવા જો એમ કામ કર્યું હોત, હવે એમ થાય છે, તો એમ કે આ કામ કરવામાં જે વાર લાગે છે વાર ન લાગત, અને હું પણ બીજે ક્યાંક નોકરી કરી શકત, એ પણ એના મનમાં એમ કે દુઃખ વ્યક્ત કરે છે. આગળનો ફકરો જોઈએ. પાર્વતી બહેન માળા ફેરવીને હમણાં જ ઊભા થયા હતા, મને જોતા જ બોલ્યા, બરાબર, કે પાર્વતી બહેન છે જગમોહનદાસના પત્ની છે, એ માળા ફેરવીને હમણાં જ ઊભા થયા ભગવાનની ભક્તિ કરીને, મને અને જોઈને બોલ્યા, આવ દર્શના, તું આવે છે તો ગમે છે. એ આ જે મિત્ર હોય છે પ્રીતિને, એને કહે છે કે તું આવે છે તો અમને બધાને ગમે છે એમ. હું તો હવે એકલી, એટલી એકલી પડી ગઈ છું, બરાબર, કે હું હવે એકદમ એકલી પડી ગઈ છું. પ્રીતિ કોલેજમાં જાય ને, ઉત્પલા તો ઘરકામમાં મને અડવા સુધા નથી દેતી, બરાબર. હવે કહે છે કે પ્રીતિ કોલેજમાં જાય છે અને ઉત્પલા તો ઘરકામમાં મને અડવા નથી દેતી. પહેલાં તો આ બધા એમ કે સાથે બેસીને વાતો કરતા, ટાઈમ પાસ કરતા એમ, પણ હવે પુત્રવધુ છે ઉત્પલા, એ કામમાં હોય છે આખો દિવસ ઘરકામમાં, અને પ્રીતિ કોલેજ વહી જાય છે, બરાબર, તો એ મને એમ કે મારી વહુ છે એ મને કામ કરવા નથી દેતી એમ. મિલન મૃણાલને તૈયાર કરું તો પણ કહે, ના બા, અમે બધું કરીશું. હવે એના જે પૌત્ર હોય છે ઉત્પલના, બરાબર, મિલન અને મૃણાલ, એ કહે છે કે એને હું તૈયાર કરું તો એ પણ એમ કહે છે કે અમે, ના બા, અમે બધું કરીશું, તમે રહેવા દો, પછી આખો દિવસ કરવું શું, બરાબર. હવે એ કહે છે કે સુમોહનના પુત્રો મિલન ને મૃણાલ, એને પણ સ્કૂલે જવા માટે હું તૈયાર કરું છું, તો એ એમ કહે છે કે અમે અમારી રીતે બા બધું કરી લેશું, તમે રહેવા દો. તો મારે કે આખો દિવસ કરવું શું એમ, કે તું આવે છે તો અમને ગમે છે, બરાબર, કે મારો તો ટાઈમ જ નથી જતો, હું એટલી એકલી પડી ગઈ છું કે મારો ટાઈમ જતો નથી, લેખિકાને કહે છે.
એ હસી, કેવા નસીબદાર સાચું સાસુ છો તમે, કહે છે કે જો તમે કેવા નસીબદાર સાસુ છો, તમારી પુત્ર વધુ છે એ તમને કંઈ કામ કરવા નથી દેતી, એમ આવી વહુ કંઈ સહેલાઈથી નથી મળતી, કે આવી વહુ છે એ બધાને સહેલાઈથી મળતી નથી. એ મારી નજીક આવી ધીમે સ્વરે બોલ્યા, બરાબર, એ મારી એમ કે નજીક આવીને ધીમા સ્વરે બોલ્યા, એમ ધીમા અવાજે બોલ્યા, સ્વર એટલે અવાજ, એમ તે તું શું માને છે કે એ મારું નસીબ છે, કે તું એમ માને છે કે મને આવી સારી વહુ મળી છે તો એ મારું નસીબ છે, એમ પૂછે છે પ્રશ્ન. એ તો છે દાદાજીના પુણ્યનું બળ, એ દાદાજીના પુણ્યનું બળ છે, જે દયાળજીભાઈ હતા એમ કે એના પુણ્યનું બળ. મને ખબર છે ને દાદાજીના દિલમાં ભગવાન બેઠા છે. શું કહે છે કે દાદાજીના દિલમાં એમ કે ભગવાન બેઠા છે, એ સારા માણસ છે, એમ દાદાજીના દિલમાં ભગવાન બેઠા છે એનો અર્થ એમ કે એ ભગવાનના ઘરનું માણસ છે, એમ સારા માણસ છે, એમ એને ક્યારેય કોઈ વ્યક્તિ સાથે ખરાબ વ્યવહાર નથી કર્યો જિંદગીમાં, બરાબર, અને એને પુણ્ય કર્યા છે, સારા કાર્યો કર્યા છે, એનું એમ કે આ ફળ છે, એમ બરાબર. તો મિત્રો આપણે પેજ નંબર 42 અને 43 આજે જોયું, ને પહેલા લેક્ચરમાં પેજ નંબર 41 જોયું હતું, બરાબર. તો ત્યાં સુધી આપણે જોઈએ છીએ કે સારી પરિસ્થિતિ ત્યારે પણ અને ખરાબ પરિસ્થિતિ આવી પડી તો પણ, જો દયાળજીભાઈ દાદાજીથી લઈ પછી આજે એમનો પુત્ર છે સુમોહન, પુત્ર વધુ ઉત્પલા, પછી આ એમને પત્ની પાર્વતી બહેન, બરાબર, એ બધા છે એકબીજાને મદદરૂપ થવા માટે કાંઈક ને કાંઈક પ્રયાસ કરે છે, બરાબર. સંસ્કારરૂપી શ્રીમંતાઈ અહીંયા દેખાય છે ને, કે પહેલાં તો અમેરીરૂપી શ્રીમંતાઈ હતી, ધનદોલતરૂપી શ્રીમંતાઈ હતી, પણ હવે એમ કે આ શ્રીમંતાઈ સંસ્કારરૂપી શ્રીમંતાઈ છે. એમ તો એ આપણે એમ કે તો કેવા બધા ઘરના એકબીજા સભ્યો છે એકબીજાને મદદરૂપ થાય છે ને કાંઈ કરી નથી શકતા એનું દુઃખ વ્યક્ત કરે છે ને દયાળજીભાઈ દાદા છે, એનો પુત્ર પ્રીતિને ભણવાનો મોકલી શક્યો એટલા માટે, બરાબર, આજે એની ભાભી છે, એ તો આવી રીતે બધા એકબીજાને મદદ કરે છે. અહીંયા એની શ્રીમંતાઈ દેખાય છે, ક્યાં? સંસ્કારમાં એની શ્રીમંતાઈ દેખાય છે. તો પેજ નંબર 42-43 પરનો પાઠ આપણે સમજ્યા, આગળનો પાઠ આવતા લેક્ચરમાં સમજીશું. આજે તમારે હોમવર્કમાં હોળીનો નિબંધ લખવાનો છે મિત્રો, અને તમારી રફ નોટમાં લખવાનું છે, તમને જેવો આવડે એવો તમારી રીતે તમારે નિબંધ લખવાનો છે, બરાબર. તો આજનું આ તમારું હોમવર્ક છે. હમણાં જ આપણે હોળીનો તહેવાર માણ્યો, બરાબર, તો આપણે હોળી વિશે નિબંધ લખીએ, એ તમારે રફ નોટમાં લખવાનું છે. અને આગળનું ચેપ્ટર જે છે પેજ નંબર 44 ઉપરનું, એ આપણે આ પછીના લેક્ચરમાં જોઈશું. અસ્તુ, જય હિન્દ.